જમ્મુમાં ફરી હુમલાનો પ્રયાસ હવે મિલિટરી સ્ટેશન પાસે દેખાયા બે ડ્રોન્સ સુરક્ષા દળોએ કર્યું 25 રાઉન્ડ ફાયરિંગ લદ્દાખમાં જવાનોને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું સંબોધન કહ્યું સરહદ ઉપર જવાનોના જુસ્સાથી જ દેશ સલામત સૈનિકોની શહાદતની દેશવાસીઓ નહીં ભૂલે સોલર રૂફટોપ યોજનામાં સબસિડી બંધ અરજદારોની વધી મુશ્કેલી મુખ્યપ્રધાનને કરાઈ રજૂઆત ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામની તૈયારી 4 જુલાઈ સુધી ઓનલાઈન માર્ક્સ મૂકવા શાળાઓને સૂચના સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરની ધરપકડ જાહેરનામા ભંગ સરકારી કાર્યમાં રૂકાવટ મુદ્દે કાર્યવાહી બનાસકાંઠામાં સામે આવેલા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં તપાસનો ધમધમાટ 10 ટીમની રચના જિલ્લાની તમામ રાશનની દુકાનોમાં તપાસ વેક્સિનેશનની મુદત વધારવા વેપારીઓની માંગ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે સીએમ રૂપાણીને લખ્યો પત્ર